વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નરેશ મહેતા એડ્યુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 NCERT ગણિતનો અભ્યાસ કરીએ છીએ, જેની અંદર પ્રકરણ નંબર 2 બહુપદી આજના 5મા એપિસોડમાં આપણે જોઈશું ત્રિઘાત બહુપદીના શૂન્યો અને શૂન્યોનો ગુણાકાર અને સરવાળો. મિત્રો, અહીં ત્રિઘાત બહુપદી આપણને આપી છે 2x3 ઓછા 5x2 ઓછા 14x+8, બરાબર. હવે આપણે આગળ જોયું છે કે ત્રિઘાત બહુપદી છે એને ઓછામાં ઓછી 3 શૂન્ય હોય છે, બરાબર. 3 શૂન્ય. આગળ આપણે દ્વિઘાત બહુપદી 2 શૂન્યની વાત કરી હતી, આલ્ફા અને બીટાની. તો એક નવી એક શૂન્ય આવશે, જેનું નામ થશે ગામા. મિત્રો, આ વાય નથી, પરંતુ એને ગામા અથવા તો ગેમા એમ કહેવામાં આવે છે. હવે તમે જાણો છો કે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax³ + bx² + cx + d, બરાબર છે. દ્વિઘાત બહુપદીમાં જે રીતે આપણે શૂન્ય જોતા હતા એ પ્રમાણે અહીં આપણે શૂન્યોનો સરવાળો અને ગુણાકારના સૂત્રો જોવાના છે, બરાબર. તો અહીં 3 શૂન્ય છે, એટલે પ્રથમ લઈએ આપણે શૂન્યોનો સરવાળો. તો એનું સૂત્ર આપણી પાસે છે, શૂન્યનો સરવાળો એટલે અહીં 3 શૂન્ય છે, એટલે કે આપણે આ પ્રમાણે કરીશું, α² β² γ એમનો સૂત્ર છે. દ્વિઘાત બહુપદીમાં હતું એવું જ તે સૂત્ર છે, -b² a, બરાબર. ત્યારબાદ આવે છે, અહીં 3 શૂન્ય છે એટલે એક સૂત્ર અહીંયા નવું ઉમેરાય છે, એમાં આવે છે 2 શૂન્યોનો સરવાળો. 2 શૂન્યોનો સરવાળો, તો અહીં 2 શૂન્યોનો સરવાળો એટલે કે આપણે આ પ્રમાણે કરી શકીએ, 2 શૂન્યોનો સરવાળો એટલે કે α β γ γ α, એમનું સૂત્ર છે સીના છેદની અંદર એ. અને હવે આવે છે નવું સૂત્ર, ત્રીજું, જે છે શૂન્યોનો ગુણાકાર, જે દ્વિઘાત બહુપદીમાં પણ આપણે જોયું હતું. અહીં 3 શૂન્ય છે, તો શૂન્યોનો ગુણાકાર એટલે કે α β અને γ, તો એ સૂત્ર છે -d² a. તો મિત્રો, ત્રિઘાત બહુપદીમાં શૂન્યોના સરવાળાના 2 સૂત્ર છે અને ગુણાકારનું 1 છે. તો લાઇનમાં આપણે યાદ રાખવાનું છે BCD છેદની અંદર તો એ જ આવે છે. પ્રથમ જે આવે છે એમાં માઇનસ છે અને ડી પણ માઇનસ છે, જ્યારે 2 શૂન્યોનો સરવાળો છે એ પ્લસ છે, એટલે કે σ² a, બરાબર. તો આના આધારે આપણે એક ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આપણી પાસે એક ત્રિઘાત બહુપદી આપણે આગળ જોયું એ મુજબ છે, 2x³ + 5x² + 14x+8, બરાબર છે. ચાલો હવે આપણે એને આપણે પ્રમાણિત બહુપદી વ્યાપક સ્વરૂપમાં સરખાવીએ, x³ + bx² + cx + d સાથે જો આપણે સરખાવીએ તો આપણને મળશે કંઈક આવું, કે એ બરાબર મળશે અહીં આપણને 2, બી બરાબર મળશે -5, સી બરાબર -14 અને ડી બરાબર 8, બરાબર. હવે લઈએ આપણે, પ્રથમ લેશો આપણે શૂન્યોનો સરવાળો, એટલે એક એક શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો α² β² γ. સૂત્ર શું હતું આપણું? -b² a, બરાબર છે. તો -b, હવે અહીંયા બી બરાબર કેટલા છે? તો બી બરાબર -5 છે. તો માઇનસ આ નિશાની સૂત્રની છે, અને આ જે બીની કિંમત આપી તે -5 એના છેદની અંદર એ, એટલે આપણી પાસે છે 2. તો મળશે આપણને ઓછે વત્તા, તો 5 ના છેદની અંદર 2, બરાબર.
બીજું લઈએ આપણે બબ્બે શૂન્યનો સરવાળો, બબ્બે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. સૂત્ર કયું છે યાદ કરો, બી સી ડી એટલે કે સી, સીના છેદની અંદર એ. હવે જુઓ અહીં સી એટલે કેટલા છે, માઇનસ ચૌદ, તો માઇનસ ચૌદ ના છેદની અંદર એ એટલે બે, બરાબર. ભાગ ઉઠશે બે સત્તા ચૌદ થશે માઇનસ સાત. અને ત્રીજું સૂત્ર હતું આપણી પાસે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એટલે શું સૂત્ર છે યાદ કરો, ડીના છેદની અંદર એ, પણ કેવું છે ડી માઇનસ છે, માઇનસ ડીના છેદની અંદર એ. હવે જુઓ ડી કેટલા છે, અહીં આઠ છે, પણ સૂત્રની નિશાની માઇનસ છે એટલે માઇનસ આપણે આઠ કરવા પડશે, અને છેદની અંદર એ એટલે કે બે, બરાબર. ભાગ પડશે બે ચો આઠ, તો મળશે કેટલા, માઇનસ ચાર મળશે, માઇનસ ચાર. તો આ રીતે આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવી શકીએ છીએ.